वेलकम विद्यार्थी मित्रों, मारी यूट्यूब चैनल ना एक नवा वीडियो में एक बार फरीथी तमारू स्वागत छे। हूँ छू जुनेश शेख। विद्यार्थी मित्रों, धोरण 12 ना जे विद्यार्थी मित्रों छे तेमना माटे खूब सारा समाचार आव्या छे। जे गुजरात राज्यनी जे आपणी GSEB गुजरात माध्यमिक अने उच्चतर माध्यमिक शिक्षण बोर्डनी जे धोरण 12 बोर्डनी परीक्षा जे लेवावानी हती, जेनुं टाइम टेबल गई काले जाहेर करवामां आव्युं हतुं, ए एक्जाम कैंसल करवामां आवी छे, ए एक्जाम हवे रद्द करवामां आवी छे। मैं तमने गई काले ज्यारे CBSEનो निर्णय आव्यो, ધોરણ 12 CBSE બોર્ડની એક્ઝામ કેન્સલ થઈ, ત્યારે એ વિડીયોમાં જ મેં તમને કીધું હતું કે અત્યાર સુધીનો ઇતિહાસ છે કે જે CBSE બોર્ડ જે નિર્ણય લે છે એ જ ગુજરાત બોર્ડ નિર્ણય લે છે। તો તમે થોડી રાહ જુઓ, તમારા માટે પણ આ જ નિર્ણય થશે। અને એ જ થયું આજે, આજે જસ્ટ હમણાં થોડા સમય પહેલાં જ શિક્ષણ પ્રધાને જાહેર કર્યું છે કે જે બોર્ડની એક્ઝામ છે ધોરણ 12ની એ રદ કરવામાં આવી છે, કેન્સલ કરવામાં આવી છે। હા, હવે અહીંયા પ્રશ્ન રહ્યો રિપીટર વિદ્યાર્થીનું શું, જે ધોરણ 10ના રિપીટર વિદ્યાર્થીઓ છે એ અને જે ધોરણ 12ના રિપીટર વિદ્યાર્થીઓ છે, તો એમના વિશે હજી નિર્ણય લેવાનો બાકી છે એવું આપણા શિક્ષણ પ્રધાન શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જે રિપીટર વિદ્યાર્થીઓ છે એમના માટેનો નિર્ણય હજી લેવાનો બાકી છે। તો એ માટે હજી રાહ જોવી પડશે કે રિપીટર વિદ્યાર્થીઓનું શું થશે। હા, પણ ધોરણ 12ના જે રેગ્યુલર વિદ્યાર્થીઓ છે જે બોર્ડની એક્ઝામ આપવાના છે એ એક્ઝામને રદ કરવામાં આવી છે। હવે થોડું પ્રિડિક્શન કરીએ કે રિપીટર વિદ્યાર્થીઓનું શું, તો જો માત્ર રિપીટર વિદ્યાર્થીઓ માટે બોર્ડની એક્ઝામ કન્ડક્ટ થાય એવું મને શક્ય નથી લાગતું, કેમ કે જો એમને કન્ડક્ટ કરવી જ હોય તો બધાની જ કરે, કેમ કે પ્રોસેસ બધાની સેમ થશે। હા, થોડુંક એમાં જે એરેન્જમેન્ટ છે વધી જાય, પણ એરેન્જમેન્ટ તો કરવું જ પડે બોર્ડની એક્ઝામ માટે। તો રિપીટર માટે જો એક્ઝામ લે તો રિપીટરનું પણ એરેન્જમેન્ટ કરવું જ પડે। એટલે લાગી રહ્યું છે કે રિપીટર વિદ્યાર્થીઓ માટે પણ કોઈક વચલો રસ્તો અથવા તો એક્ઝામ રદ થવાનો નિર્ણય આવી શકે છે। હજી ઓફિશિયલી નિર્ણય આવ્યો નથી, શું આવે છે નિર્ણય રાહ જોવું રહ્યું। હા, પણ ધોરણ 12ની બોર્ડની એક્ઝામ છે એ કેન્સલ થઈ ગઈ છે, તો હવે તમે ખુશ થઈ ગયા છો। મારી ચેનલ સાથ પર જો નવા છો તો સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકનમાં ક્લિક કરો, જેથી મારી આવનારી વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને આવી અપડેટ તમને મળતી રહે, તમે નોટિફિકેશન દ્વારા આવી અપડેટના વિડીયો સુધી જલ્દીથી પહોંચી શકો અને વધુમાં વધુ તમારા ધોરણ 12ના વિદ્યાર્થીઓ સાથે શેર કરો, જેથી તેમને આ માહિતી મળી શકે છે। ફરીથી મળીશું એક નવા વિડીયોમાં, ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ, સ્ટે હેલ્ધી। થેન્ક યુ।